उन्नति हाई स्कूल ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत। आगला पीरियड में आपणे काव्य पहेलानुं आखे आखो काव्य सार जोयो हतो, कविनो परिचय मेळव्यो हतो। आजे आपणे एक एक लीटी टू लीटी काव्यनी समजूती मेळवशुं। आपणुं काव्यनुं नाम छे नाविक वळतो बोल्यो, एनो अर्थ थाय नाविके सामे जवाब आप्यो अथवा तो नाविके एना जवाब में शू कहू एनी वात करूँ। काव्यनी शुरुआत सीधी नाविक वळतो बोल्यो सांभळो मारा स्वामी थाय छे। तो एनी पहेलानी बे लीटी हूँ कही दो के श्री राम सीता लक्ष्मण अमने विश्वामित्र ऋषि छे ए गंगा पार करवा माटे नाविक ने कहे छे के तू अमने गंगा नदी पार करावी दे तारी नाव में बेसाड़ी ने। त्यारे नाविक जवाब आपे छे, एनु आखू आ काव्य छे। अने काव्य में नाविक एने जवाब आपे छे अने कहे छे नाविक वळतो बोल्यो सांभळो मारा स्वाम। नाविक वळतो बोले छे ज्यारे विश्वामित्र एम कहे छे कि अमने गंगा नदी पार करावी दो, त्यारे नाविक बोले छे सांभळो मारा स्वाम। स्वाम एटले नाथ, स्वामी अहीं श्री राम। साथ सौ के नावे बेसो नहीं बेसारू राम, साथ सौ के तमे साथे लई आव्या छो ए सौ ने हूँ मारी नाव में बेसाड़ीश, परंतु हूँ श्री राम ने मारी नाव में बेसाड़ीश नहीं। के छे साथ सौ के एटले साथे सौ ने नावे बेसो नावे बेसाड़ीश नहीं बेसारू राम, हूँ श्री राम ने बेसाड़ीश नहीं। एनु कारण आपे छे बीजी लीटी में वार्ता में सांभळी छे चरणे रणथी अपार, अहल्या ता थई स्त्री सही पाषाण फीटीनार। नाविक के छे मेवी वार्ता सांभळी छे, मेवी कथा सांभळी छे के चरण रेण, चरण रेण एटले चरण रज पगनी धूड़ो, चरण रज थी अपार। मेवी वार्ता सांभळी छे के कथा सांभळी छे के श्री रामना चरण रज थी अहल्या त्या थई स्त्री। अहल्या छे स्त्री थई गई, अहल्या कोण हती? तो अहल्या गौतम ऋषिना पत्नी हता अने एने साप थी एले पत्थर बनी गया हता अने एनो उद्धार कर्यो हतो श्री रामे। तो कहे छे के एना चरण रज थी अहल्या त्यां स्त्री थई गई, ए पत्थर बनी गई हती ने पत्थरमांथी ए स्त्री थई गई। पाषाण फीटीनार, एक पत्थरमांथी सुंदर मजानी स्त्री बनी गई। आवी के मैं कथा सांभळेली छे। आजीविका मारी एहे छे जुओ मन विवेक, स्त्री थाता वार न लागे काष्टा पाषाण एक। आजीविका मारी ए छे नाव छे, आ नावમાં હું આમ મુસાફરોને લઈ આવું નદી પાર કરાવું એ મારી આજીવિકા છે। આજીવિકા એટલે ભરણ પોષણ, એ કમાવાનું સાધન એને આજીવિકા કહેવાય। તો કે નાવ તો મારી આજીવિકા છે શ્રી રામને કહે છે। જુઓ મન વિવેક, તમે મનથી વિવેકપૂર્વક વિચારો, સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ટા પાષાણ એક। તમે મનથી વિચારો, વિવેકથી વિચારો, સ્ત્રી થતા મારી નાવને વાર નહીં લાગે, કારણ કે એ કહે છે કાષ્ટ એટલે લાકડું હોય કે પાષાણ એટલે પથ્થર હોય, બે એક જ છે એ કહે। તમારા ચરણ રજથી પથ્થરમાંથી સ્ત્રી થઈ જતી હોય તો તમારા ચરણ રજ પડવાથી મારી કાષ્ટ એટલે કે લાકડાની હોડી ક્યાંક સ્ત્રી બની જાય। તો તમે મનથી વિવેકપૂર્વક વિચારો। આજીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, જો મારી નાવ સ્ત્રી બની જાય તો મારી તો આજીવિકા ભાંગી જાય અને વરી પાછી મારે ઘરે એક સ્ત્રી પણ છે, બે મળીને શું જમે? આ એ સ્ત્રી થઈ જાય કે મારી નાવ, તો બે ભેગી થઈને જમે હું એ કે, કારણ કે મારી તો આજીવિકા જ પૂરી થઈ ગઈ છે। તો જો આ કાવ્યમાં અહીંયા સુધી તમે ભણ્યા તો અહીંયા તમને નાવિકનું ભોળ પણ દેખાય છે। એને નથી ખબર હતી કે શ્રીરામની જે મહિમા છે એ મહિમાના ઇશારે સ્થાપિત થયેલી સ્ત્રીને એ શું કરે છે? તો કે ફરી પાછી સ્ત્રી કરે છે પથ્થરમાંથી, એટલે એમ કહે છે કે મેં કથા સાંભળેલી શ્રીરામના ચરણ રજથી પથ્થર બનેલી સ્ત્રી પથ્થર હતી સ્ત્રી બની ગઈ, જો એ મારી આજીવિકામાં નાવમાં બેસશે તો મારી આજીવિકા ભાંગી જશે અને એ પણ સ્ત્રી બની જશે, તો બે મળીને શું જમે? બંને ભેગી થાય તો શું જમે? વરી પાછા કે જો હું શું કરું તો પેર, પેર એટલે પોષણ, તો
હું બંનેનું કઈ રીતે ભરણ પોષણ કરું? મારા માટે તો આ મોટો પ્રશ્ન થઈ પડે, કારણ કે બંને સ્ત્રી થઈ જાય. એક સ્ત્રી મારા ઘરે છે, મારી નાઓ પણ મારી સ્ત્રી થઈ જાય, તો હું કઈ રીતે બંનેનું ભરણ પોષણ કરું? હવે અહીંયા આટલામાં તમને જો તો નાવિકની ભોળ પણ બતાવે છે કે ખરેખર તો ચરણ રજ પડે છે. તમે એવડા મોટા થઈ ગયા, આ બધી આપણી ધર્મની કથાઓ છે, તમે પણ જાવતા સાખો કેવટ પ્રસંગ છે આપણા રામાયણમાં. અને એક સરસ મજાનું ગીત છે કે પગ મને ધોવા દો રઘુરાય, તો એ આખા ઉપર છે એની એને સંલગ્ન એટલે કે અનુરૂપ પૂરક આ આજ્ઞા આપવું આપણે 11મામાં કાવ્ય છે. હવે વિશ્વામિત્ર જ્યારે એમની વાત સાંભળે છે ત્યારે વિશ્વામિત્રને હસવું આવે છે અને પછી એનો ઉપાય બતાવે છે. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણેથી સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાડો હરીફાય. વિશ્વામિત્ર આ નાવિકના ભોળપણ ઉપર હસી પડે છે અને પછી એને કહે છે કે એવું છે, તમને એમ લાગે છે કે શ્રી રામના ચરણ રજથી, ચરણ રેણ, રેણ એટલે રજ, રજ એટલે ધૂળ, તો કે તમને એવું લાગે છે કે ચરણ રજથી સ્ત્રી થઈ જાય? નાવિકને કહે છે તમે એવું માનો છો કે શ્રી રામના ચરણ રજથી તમારી નાવ છે સ્ત્રી બની જશે? તો તમે એક કામ કરો, તમે તે માટે ગંગાજળ લઈને પખાલો હરીપાય. તે માટે તમે ગંગાજળ લ્યો, હરિનાશ લઈને પખાલો, પખાલો એટલે ધોવો, પખાડો, તમે ધોવો હરીપાય, પાય એટલે પગ, તો તમે લઈ અને હરિના પગ છે એ ધોઈ નાખો, આથી એની બધી રજો ધોવાઈ જશે અને તમારી નાવ છે સ્ત્રી બનશે નહીં. નાવિકે ગંગાજળ હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. જ્યારે વિશ્વામિત્રાએ આવો સરસ ઉપાય બતાવ્યો ત્યારે હરી છે એ પણ મનમાં હસે છે અને હરી હરી એટલે શ્રીરામ એ હેઠા બેસે છે, નીચે બેસે છે અને રામ અશરણ શરણ. રામ કેવા છે? તો કે અશરણના શરણે આવેલા, એટલે એનો આખો મતલબ અહીંયા એમ થાય અશરણના શરણે આવેલા, તો કે નિરાધારના આધાર સ્વરૂપ એવા શ્રીરામ, જેને આપણે ભગવાન કહીએ છીએ, નિરાધારનો આધાર હતા એવા રામ છે. પોતાના પગ ધોવા સાવ નીચે બેસી જાય છે નાવિક પાસે અને હસીને નાવિક પાસે નીચે બેસા છે. આવા જે નિરાધારના આધાર સ્વરૂપ છે એ પણ સાવ નીચે બેસી જાય છે અને પોતાના પગ નાવિકે ગંગાજળ લઈને પખાડ્યા ત્યાં ચરણ સ્પર્શ. નાવિક છે એ ગંગાજળ લઈ આવે છે ગંગા નદીનું અને હરિના પગ છે એ ધોવે છે, પખાડે ચરણ, ચરણ એટલે ચરણ, ચરણ એટલે પગ, અને ગંગાજળ લઈ અને સરસ મજાના અને પગ ધોઈ નાખે છે અને પછી એને નાવમાં પ્રવેશ કરવા આપે છે ને કરે છે. તો આખું કાવ્ય આપણે લીટી લીટી સમજ્યું, તો તમને આમાં શું જોયું? તો કે એક નાવિકનું ભોળ પણ બતાવ્યું અને એક આપણે ધર્મનો પ્રસંગ જે કેવટ પ્રસંગ હતો એમાં વિશ્વામિત્ર, શ્રીરામ, લક્ષ્મણ અને સીતા ગંગા નદી પાર કરવા જાય છે ત્યારે નાવિક અને શ્રી આના વચ્ચે વાતોચીતો થાય છે, વાર્તાલાપને આપણા કાવ્ય સ્વરૂપે આપ્યું છે. આ આખું કાવ્ય આપણે ભાલણના પદમાંથી લેવામાં આવ્યું છે. તમને હેતુલક્ષી પ્રશ્નોમાં 10મા ધોરણથી આ ચાલુ થઈ ગયું છે કે આ પદ કેમાંથી લેવામાં આવ્યું છે, તો છે કે ભાલણના પદોમાંથી આખું પદ લેવામાં આવ્યું છે. તો આ રીતે આપણે સુંદર મજાનું કાવ્યની સમજૂતી પૂરી કરી. નમસ્કાર.